नमस्ते बाळको, आज आपणे धोरण 5 विषय गणित तेनामां आपणे प्रकरण 4 जोता हता। तेमां आजे दाखलो 5 लोभी चौकीदार जे पाठ्यपुस्तकमां पेज नंबर 55 अने 56 ऊपर જોઈશું। અત્યારે આપણે છે 55 અને 56માં જે દાખલા છે એ પેજમાં તે આપણે બાકીનો અહીંયા દ્વારા નોટ દ્વારા આપણે સમજૂતી મેળવીશું। દાખલો 1, પ્રથમ ચોકીદાર બિરબલને કહ્યું, જો તું મને ઇનામનો એક દશાંશ ભાગ આપે તો હું તને જવા દઉં। બિરબલના ગયા બાદ તેણે ગણતરી કરી કે જો કવિને 100 સોનાના સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળે। તો હવે બાળકો એમ કહે છે, બિરબલને ચોકીદાર કહે છે કે એને એક દશાંશ ભાગ જોઈએ છે અને 100 સિક્કા છે, તો આપણે સિક્કા કેટલા છે 100, તો 100 સિક્કાનો એનો એક દશાંશ ભાગ એને આપવાનો છે કહ્યું છે। તો 100 સિક્કાનો એક દશાંશ ભાગ માટે 100 × 1 દશાંશ માટે 100 × 1 = 100 અને આ 10 ના 10, તો આ મીંડું ઉડી ગયું એટલે 10 આપણે અહીંયા કેટલો જવાબ આવશે 10 સિક્કા આવશે। બીજો દાખલો જોઈએ, બીજા ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ। તેણે ખૂબ જ આનંદથી ગણતરી કરી કે કવિને ઓછામાં ઓછા સો સોનાના સિક્કા મળશે, તેથી મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે। એને કેટલા સિક્કા, એમના જોડે કેટલા સિક્કા છે 100 સિક્કા છે સોનાના, અને તેને કેટલા કવિ એના ઇનામમાંથી કેટલા માંગ્યા છે 1/5 કે કેટલા માંગ્યા છે 2/5 એને માંગ્યું છે, માટે સિક્કા કેટલા છે 100, તો 100 સિક્કાનો 2/5 ભાગ એને આપવાનું છે અને વિચારે છે તો 100 × 2, તો 100 × 2 કરીએ તો કેટલા થાય 200 અને આ 5 ના 5। તો હવે આપણે જોઈએ કે 5ના ઘડિયામાં ક્યાંય 20 આવે છે, તો 5 × 4 = 20 માટે આપણે અહીંયા છેદ ઉડાડવાના છે કે 5 × 4 = 20 અને આ 4 છે ને અહીંયા મીંડું છે એટલે કેટલા થઈ જશે 40, માટે અહીંયા 40 સિક્કા થશે। તેમાં ત્રીજો જોઈએ, ત્રીજો છેલ્લા ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો 1/2 ભાગ આપીશ। તેણે વિચાર્યું કે આજનો દિવસ ખૂબ જ સરસ છે, જો કવિ 100 સોનાના સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે, અને જો તેને સોનાના સિક્કા 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે। એટલે કે અહીંયા આપણે ગણવાનું છે 100 સોનાના સિક્કા કીધા છે અને એને કેટલું કીધું છે 1/2 ભાગ કીધો છે, કેટલો ભાગ કીધો છે 1/2 ભાગ, 1/2 એટલે કે 1/3 ભાગ, બરાબર। 100 સોનાના સિક્કા છે, 100 સોનાના સિક્કામાંથી એને 1/2 ભાગ માંગ્યો છે, તો 1/3 ભાગ થશે, માટે 100 × 1 = 100। તો હવે આપણે અહીંયા 100 × 1 = 100 અને નીચે કેટલા છે 2, તો 2ના ઘડિયામાં ક્યાંય પણ 10 આવે છે તો 2 × 5 = 10, તો આપણે આ રીતે છેદ ઉડાડવાના છે કે 2 × 5 = 10। હવે અહીંયા 5 છે અને અહીંયા 0 છે એટલે કેટલા થઈ જશે 50, તો અહીંયા એને મળશે 50 સિક્કા એટલે કે એનો 1/2 ભાગ થઈ ગયો। હવે શું કહે છે, તો તેને 1000 સિક્કા મળશે, તો હવે 1000 સિક્કાનો 1/3 ભાગ, જો એને 100 સિક્કા મળે એટલે 1/2 ભાગ એને માંગ્યો તો એને 50 થયા। હવે આપણે આ 1000માંથી પણ એને 1/2 ભાગ એટલે કે 1/3 ભાગ કરવાનો છે, તો આ 1000 × 1/3 એટલે 1000 × 1000 અને નીચે આ 2 છે માટે 2, તો એવી જ રીતે જેમ ઉપર કર્યું એ રીતે કે 2 × 5 = 10,
तो आ पांच थया अने अहीं बे शून्य छे माटे 500 सिक्का थशे।